બેંક વડોદરામાં હરણી કેસમાં પૂર્વ કમિશનર સામે પગલાં ભરવાનો જે મામલો છે, મુખ્યમંત્રીએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ સાથે બેઠક કરી, મુખ્યમંત્રીએ આઈએએસ અશ્વિની કુમાર સાથે બેઠક કરી સિવિલ સર્વિસના નિયમ પ્રમાણે પગલાં ભરવાની વાત કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમગ્ર કેસમાં એક કમિટી બનાવી શકાય, એક કમિટી બનાવીને આગળની કાર્યવાહી કરી શકે છે. સંવાદદાતા હિતલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હિતલ, જે પગલાં ભરવાની વાત કરી છે, કમિટી બનાવવાની પણ વાત મુખ્યમંત્રીએ કરી છે, શું વિગતો તને લઈને? ચોક્કસ હાઈકોર્ટના ડાયરેક્શન બાદ કયા પ્રકારના પગલાં ભરી શકાય એ સંદર્ભે મુખ્યમંત્રીએ ગંભીરતાથી આખો મામલો લીધો છે અને કેબિનેટમાં પણ ચર્ચા કર્યા પછી કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા અને તેમની સાથે પણ બેઠક કરી છે. જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે આ કેસને ગંભીરતાથી લઈને ક્યાંક ને ક્યાંક આ સંદર્ભે કેવી રીતે પગલાં ભરવા જોઈએ અને સિવિલ સર્વિસના નોર્મ્સ પ્રમાણે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પગલાં ભરાવા જોઈએ એટલે શહેરી વિકાસ વિભાગ માં એક કમિટી બને અને આ કમિટીમાં કયા પ્રકારની ગેરરીતિ થઈ હતી અને શું થયું હતું અને એ અંતર્ગત નિયમો પ્રમાણે કેવા પગલાં ભરવા જોઈએ એના માટે કમિટીની રચના કરવામાં આવે એવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. 24 કલાકમાં કમિટી બની જશે એવી શક્યતાઓ અત્યારે માનવામાં આવી રહી છે.